એવી દુનિયા ફેલાવવા આ સ્વયં દર્શક મિત્રનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગતરાત્રીમાં ખેલાયો ખુલ્લી ખેલ, બંને પક્ષો આમને સામને આવતા મર્ડર, સામ સામે ક્લોઝ મર્ડર, બંને પક્ષોની ધરપકડ. આજ રોજ શિવસેના ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદન, જીવન જરૂરિયાત વસ્તુ સસ્તી કરવા આવેદન, મિલ્કમાં 9,000 ઘટાડાથી આવેદન. ગોંડલ તાલુકાના ગામડામાં મળી આવ્યું જંબો જામફળ. ચરખડી ગામમાં ખેડૂતના ખેતરમાં જંબુ જામફળનું વાવેતર, પ્રતિ જામફળનો 500 ગ્રામ વજન. મુખ્ય સમાચાર વિસ્તાર. ગતરાત્રીના ખેલાયો ખૂની ખેલ, સામે સામે ક્રોસ મર્ડર. રાજકોટમાં ગતરાત્રીના રામનાથપુરમાં ક્રોસ બનાવમાં ડબલ મર્ડરનો બનાવ બનેલ છે. તેમાં સામ સામે બંને બાજુથી 21 નું મર્ડર થયેલ છે, જેમાં મોહસિન રજાનભાઈ નું ખૂન થયેલ છે અને બીજી બાજુ ઇમરાનભાઈ બાબાખાન પઠાણ નું ખૂન થયેલ છે. દિવાળી પહેલા પણ ફટાકડા બાબતે બોલાચાલી થયેલ, ત્યાંથી નાના મોટા બનાવ બનતા હતા, જેથી ગત રાત્રિના બંને પક્ષો આમને સામને ગરુડ ચોકમાં આવતા ખુલી હુમલા થયેલ, જેમાં મરોસિંહ ને તલવાર છરીથી મોત નિપજાવેલ, જયારે સામા પક્ષી મોહસિંહ ઇમરાન ને છરી મારી મોત નિપજાવેલ. બંને સામે સામે ફરિયાદ આપતા ક્રોસ ગુના દાખલ થયેલ છે, જેમાં મરોસિંહ ના ખૂન કેસમાં 4 આરોપી ની ધરપકડ કરેલ છે, જેમાં ઇમરાન ખૂન કેસમાં 1 આરોપી ની 1 દિશા ને ધરપકડ કરેલ છે. આગળ તપાસ ચાલુ છે. અલબા તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીસી ન્યૂઝ, રાજકોટ. કાલે બનાવ એવું હતું કે દિવાળી ચાર ની રાત્રે સમીર ફટાકડા ની દુકાન છે, સમીર રૂપે રાજા બાબા ખાન પઠાણ ફટાકડા ની દુકાન કરી રહ્યા, અને ફટાકડા ની દુકાન નું દુકાન થી ફટાકડા નો ફેરો રહી અને રાત્રે 11 વાગે પોતાના ઘરે સદર બજાર માં આવતા, ત્યાં સદર બજાર આગળ મોહસિન રજાભાઈ તલો આરબ જે એને છરી બતાવી અને ફટાકડા ને પડાવી દે, અને એ બાબતે એ લોકોએ જે તે વખતે ફરિયાદ કરી, અને ત્યાર પછી આ મોહસિન ને બાબા ખાન અને એનો ભાઈ દોલત ખાન, એનો દીકરો સમીર અને મરણ જણા ઇમરાન તથા સમીર નો મિત્ર સુનિલ હતા, આ 5 જણા મોહસિન ને ગોતતા હતા. ત્યારે રાત્રે 1 વાગે મોહસિન તથા ટિકિટ ઉર્ફે સાનો અને હિતેશ અને હિતેશ માતા અને એ લોકો રિક્ષામાં સામા સામા બે ભેગા થઈ ગયા, અને સામા પક્ષે મારામારી થતા આ બાબત આ સામેની સાઈડ મોહસિન નું ખૂન થયેલ અને આ બાજુ ઇમરાન નું ખૂન થયેલ, જેમાં એક બાજુ ફરિયાદી બાબાખાન ની ફરિયાદ લેવામાં આવે છે અને બીજી બાજુ હિતેશ રૂપે માતારા અશ્વિનભાઈ ચિત્તુરા ની ફરિયાદ લેવામાં આવે છે. એક ગુનામાં 4 આરોપી ને અટક કરી લેવામાં આવે છે અને એક ગુનામાં 1 આરોપી ને અટક કરેલ છે. આગળની તપાસ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે. મહેરબાન સીસી સાહેબ તથા ડીસીપી સાહેબ ની સૂચના છે. રાત્રે 1 વાગ્યા ની આસપાસ રામનાથપુરા ગરુડની ધરતી ચોક.
શિવસેનાના આગેવાન જીમી અડવાણી ઉપરાંત કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવો ઓછા થયા છે. બીજી તરફ અમૂલ મિલ્ક સહિતની જુદી જુદી મિલ્ક કંપનીઓએ પોતાના ભાવ વધારી દીધેલ છે, તેમજ વિવિધ જીવન જરૂરિયાત વસ્તુઓમાં ભાવ વધારો થયેલ છે. ભાવો ઘટાડવાની શિવસેના દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અમૂલ સહિતના વિવિધ દૂધની કંપનીઓએ પોતાના ભાવ વધારા કર્યા હતા. આનું કારણ એ હતું કે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા હતા અને ટ્રાન્સપોર્ટેશન અને બીજા ખર્ચા વધારાને કારણે આ કંપનીઓએ ભાવ વધારવાની જરૂર પડી હતી. પણ છેલ્લા ઘણા સમયથી 2-3 વાર ડીઝલ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો છે, જે ધ્યાનમાં લેતા આ કંપનીએ પોતાના ભાવ વધારા પાછા ખેંચ્યો નથી. તેના હિસાબે જીવન જીવન વસ્તુઓના ભાવ વધ્યા છે, જે અંગે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરીએ છીએ કે સામાન્ય લોકોને આ ભાવ વધારો નડે છે તો દરેક દૂધ કંપનીએ પોતાના ભાવ ઘટાડવા તેમજ જીવન જીવન વસ્તુના ભાવ વધારવા અમારી વિનંતી છે. આજે બીજા કયા કયા પ્રોગ્રામ લેવાના? એ સિવાય રાજકોટ શહેરમાં જીટીયુ સંલગ્ન તમામ કોલેજોએ 10-40% ફી વધારે કર્યા છે, જેની સામે શિવસેના પ્રેરિત ભારતીય જનતાએ વિરોધ નોંધાવ્યો છે અને દરેક કોલેજોના ગવર્નરશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને વિસ્તૃત આવેદન પત્ર આપી રજૂઆત કરશું. જો આ ફી એટલો નહીં આવે તો ગાંધીજીના માર્ગે લડતના આંદોલન કરશું. Thank you.
પ્રવીણભાઈ માવન જેમણે પોતાની કુલ 6 એકર જમીનમાંથી 4 એકર જમીનમાં 2 વર્ષ પૂર્વે અન્ય રાજ્યોમાંથી રોપા મંગાવીને જામફળનું વાવેતર કર્યું હતું. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી વાવેતર કરેલા જામફળના પાકમાં આજે ખેડૂત ખેતરમાં ફળ આવવામાં આરંભ થયો. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત વાવેતર થયેલ આ જામફળના પાકમાં ત્રીજા વર્ષ ઉત્પાદન આવવાનું શરૂ થયું. અને નવાઈની વાત એ છે કે દરેક જામફળનો વજન 500 થી પણ વધુ જોવા મળ્યો હતો, જેથી ગોંડલમાં જંબો જામફળ તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રથમ વર્ષે જ ખેડૂતને એક છોડમાં 10 થી 25 સુધીના જામફળના ફળો જોવા મળ્યા હતા. આ વર્ષ ખેડૂત પોતે એક છોડ દીઠ 7 થી 8 કિલો જામફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આવતા વર્ષમાં ખેડૂતની ધારણા મુજબ જામફળની આવકમાં તેમજ વધુ જંબો થવાની શક્યતા જણાઈ રહી છે. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીપી ન્યૂઝ, ગોંડલ.
જન્મવિધિ ચાંપાનેર ગામમાં આનંદીબેન પટેલના હસ્તે સંપૂર્ણ થઈ હતી. હરિદ્વારમાં નિર્માણ પામી રહેલા આ સમાજની સીધા પૂજન વિધિ માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લેઉવા પટેલ સમાજના અગ્રણીઓએ 2 કલાકમાં ₹35 કરોડનો ફાળો એકત્રિત કરવાની સાથે આ માર્ગ છેદુ કર્યો હોવાનો સુર વ્યક્ત કરીને નિવૃત્તિ જાહેર કરી હતી. સમાજ સેવામાં વિઠ્ઠલભાઈ વાડળિયાએ નિવૃત્તિ જાહેર કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રવચન આપતા કાશીથી ચૂંટાઈને વડાપ્રધાન બને નરેન્દ્ર મોદીના મત વિસ્તાર કાશીમાં હજુ એક સમાજનું નિર્માણ કરવાનું આવેદન કર્યું હતું. ઉપરાંત શૌચાલય બનાવવા ફાળાની અપીલ કરી હતી. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીપી ન્યૂઝ, જેતપુર. વિઠ્ઠલભાઈએ કહ્યું કે આ મારો છેલ્લો કાર્યક્રમ છે. એવું છે ને? પણ સુરત નું જમણ અને કાશી નું બોલો ને, સુરત નું જમણ જે બધા બેઠા છે સુરતીઓ, સુરત નું જમણ અને કાશી નું મરણ, કાશીમાં જઈને જેનો જેનો દેહ જાગે અને મોક્ષ મળતો હોય છે મિત્રો, મોક્ષ મળતો હોય છે. એટલે હવે આટલું બધું દાયિત્વ તમે બધા કરી રહ્યા છો ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે આપણા વડાપ્રધાન કાશીમાં જઈને લોકસભાના સાંસદ બન્યા છે, થોડો વિચાર પુનઃ કરજો કે છેલ્લું કાશીમાં આવું ભવન બનાવીને પછી આપણે નિવૃત્તિ લઈ શકીએ. અને છેલ્લે જે મારું સપનું છે એના કોણ સાકાર કરશે? મારું એક જ નાનું સપનું સપન છે, મોટું નથી મિત્ર. તમારા જેવું 35 કરોડ 40 કરોડ એવું મોટું સપનું નથી. મારું તો નાના માનો એટલું સપનું છે કે અમારી અહીં બેઠેલી જે માતાઓ બધી છે અને ગામડાની અંદર જે માતાઓ છે એ માતાઓના ઘરે ટોય લઈ નથી. એ ટોયને બનાવવા માટે તમે કેટલું મને દાન આપો છો એટલું મારું સપનું પૂરું કરશે મિત્ર. અને ટોયલેટ બનાવવા માટે ટોયલેટ બનાવવા, જેમ આજે હતવાની અંદર લેવા પટેલ ભવન બનાવવા માટે તમે આટલા બધા ભેગા થયા છો એમાં 1 કરોડ રૂપિયા નહીં જોતા, 2 કરોડ રૂપિયા નહીં જોતા. એક વ્યક્તિ 10 કે 12 હજાર નું દાન આપે એટલે અમારું ટોયલેટ તૈયાર. Thank you.
કરવામાં આવ્યો. આ પ્રસંગમાં અગ્રણીઓ હાજર. શનિવારે ધોળામાં પરિજનનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન ગાયત્રીબા વાઘેલા, રાજુભાઈ અને ધોળામાં પ્રમુખ શ્રીની હાજરીમાં શનિદેવના મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ભક્તજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શનિદેવની સ્થાપના બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શનિદેવના મંદિરનું ઘણું મહત્વ છે. કહેવામાં આવે છે કે અહીં આવતા દરેક ભક્તજનની મનોકામના પૂર્ણ થાય છે. અહેવાલ ધવલ ગોવિંદ સાથે પિયુષ બક્સરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. બાર ના રોજ શાંતિ નિકેતન માંથી વધારે હિસ્સેદાર અને ધોળા એક ના પ્રમુખ શ્રી અજીતસિંહજી બાપુ તથા આજુબાજુના રહેવાસીઓ બધા ભેગા થઈ દાદાને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ધામ ધૂમપૂર્વક કરે અને દર એમના જન્મદિવસે ઉજવણું પણ કરીએ છીએ. આજની તારીખે દાદાના સાનિધ્યમાં મનોકામના દરેકની દાદા સિદ્ધ કરે છે અને દિન પ્રતિદિન સંખ્યા દર્શનાર્થીઓ વધતા જાય છે. અત્યારે મહેમાનમાં કોણ આવેલું છે? આજે શ્રીમાન ગાયત્રીબા તથા શ્રી રાજુભાઈ તથા અમારા રૂડાના પ્રમુખ શ્રી તથા રાજકોટના રહેવાસીઓ ભક્તજનો બધા દાદાની સાનિધ્યમાં દાદાના દર્શનાર્થે આવેલ છે. આજે દાદાને ત્યાં મહાપ્રસાદ રાખેલ છે. આજ રોજ શિવસેના ગ્રુપ દ્વારા
કલેક્ટરની આવેદન. જીવન જરૂરિયાત વસ્તુ સસ્તી કરવા આવેદન. મિલ્કમાં ન થતા વધારાથી આવેદન. કોયડા તાલુકાના ગામડામાં મળી આવ્યું જંબો જામફળ. ચેરખલી ગામમાં ખેડૂતના ખેતરમાં જંબુ જામફળનું વાવેતર. પ્રતિ જામફળનો 500 ગ્રામ વજન. આવતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.